હલો મિત્રો હું છું નિકેતા નાઈ આજે આપણે ગુજરાતી વિષય ભણીશું જેમાં આપણું પહેલું એકમ જે ચિત્રપાઠ છે મિત્રો ચિત્રપાઠ તો તમે ધોરણ છ અને સાત બંને ધોરણમાં ભણી ગયા ગુજરાત ગવર્મેન્ટના પુસ્તકમાં એક ચિત્રપાઠ તો હોય જ છે શા માટે એટલા માટે કે તમારી નિરીક્ષણ ક્ષમતા વધારવા તમે કોઈ ચિત્ર જોઈને તેના વિશે તર્ક વિતર્ક કરીને તેને સમજો અને જો તમારું નિરીક્ષણ જો સચોટ હશે તો તમારો આ પાઠ તમને સારી રીતે સમજાઈ જશે તો મિત્રો આપણે બજારમાં જઈએ તો તમે મને પૂછશો કે કેમ બજારમાં અરે આપણે તો ઘણું બધું જોવાનું છે ને તો ચાલો મિત્રો આપણું પહેલું ચેપ્ટર છે બજારમાં તો આપણે બજાર વિશે જાણીએ બધાને ખબર જ છે કે બજારમાં શું શું જોવા મળે છે તમે બજાર જોયું હશે તો આજે આપણે પાઠ્યપુસ્તકના બજારમાં જઈએ મિત્રો બજાર નાનું કે મોટું હોય શકે ગામમાં બજાર નાનું હોય છે જ્યારે નગરો અને મહાનગરોમાં બજાર મોટું હોય છે તો આજે આપણે આપણા ચિત્રપાઠના બજારમાં જઈએ આપણા ચિત્રપાઠના બજારમાં જુઓ તમને શું શું જોવા દેખાય છે ચાલો તેની નોંધ લઈએ મિત્રો તમારી પાસે નોટબુક અને પેન લઈને બેસજો અને તેની એક સરસ વાક્ય રચના પૂર્ણ નોંધ કરજો બજારમાં પીઠળ કોમ્પ્લેક્સ આવેલ છે પીઠળ કોમ્પલેક્ષમાં પાંચ દુકાન આવેલ છે જેમાં સીડી કોર્નર બુક સ્ટોર લેડીઝ ટેલર ચશમાઘર અને આનંદ પ્રોવિઝન સ્ટોર બજારમાં એક નાસ્તા હાઉસ આવેલ છે પીઠળ કોમ્પ્લેક્સ ની પાછળ એક સિટી મોલ છે સિટી મોલની બાજુમાં એક સ્કૂલ આવેલ છે જેનું નામ પ્રકાશ સ્કૂલ છે બજારમાં એક બસ સ્ટેશન પણ છે જેમાં બહાર એક બસ ઉભેલી દેખાઈ રહી છે બજારમાં કુલ છ વૃક્ષ અને એક છોડ દેખાઈ રહ્યો છે બજારમાં એક દ્રશ્ય જોઈ શકાય છે બોલો જોઈએ એ શેનું દ્રશ્ય છે હા

કે આ ચિત્રમાં કેટલા વાહનો નજરે પડે છે કયા કયા સ્કૂલની પાછળ શું દેખાઈ રહ્યું છે ટાવર ક્યાં ઉભો છે શાળાની બહાર કેટલા કેટલા બાળકો દેખાઈ રહ્યા છે છે પેસેન્જર બેઠા વગેરે તો બાળ મિત્રો તમારે ચિત્રપાટ આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે ચિત્રપાટ નિરીક્ષણ ખૂબ જ ઝીણવટપૂર્વક કરી તેનું અધ્યયન કરો અને પ્રશ્નોના સાચા અને સચોટ ઉત્તર આપો થેન્ક યુ